नमस्कार मित्रों, फरी एक बार हेल्थी एज्युकेशन यूट्यूब चैनल में तमारू स्वागत है। मित्रों, आज ना वीडियो में आप जोशू आज लेवायेली पोलिस कॉन्स्टेबल पेपर ना सॉल्यूशन विषे। तो ऑनलाइन ना माध्यम थी आप आ पेपर नो सॉल्यूशन करेलू है, तो लगभग 99.99% साचू है। कोई एकाद प्रश्न कदाच आगो पाचो हे, बाकी आपूँ आज पेपर सॉल्यूशन है आप ऑनलाइन रीते सॉल्यूशन और चोपड़ी में कम्पलसरी सॉल्यूशन करेलू है। तो ये पहला जो आ तमे यूट्यूब चैनल में नवा हो, चैनल ने लाइक करो, शेर करो और सब्सक्राइब करो। तो मित्रों, आज पेपर है तो सीरीज डी नू है, तो तमे ए रीतना तमारा पेपर नो सॉल्यूशन जोई शको छो। तो चलो पहलो प्रश्न आपणे जोईशुं कि कोई एक कार व्यक्ति 350 किलोमीटर ने अंतर 70 किलोमीटर ने झड़पे कापे छे, बीजो 400 किलोमीटर 80 किलोमीटर ने झड़पे अने तीजो 600 किलोमीटर 60 किलोमीटर ने झड़पे कापे छे, तो समग्र अंतर तेने केटला किलोमीटर में कापियो छे। तो मित्रों, पहला प्रश्न राइट आंसर है 67.5, तो अँलो है तो जवाब आ। सैकंड नंबर प्रश्न है मित्रों कि फेब्रुआरी मार्च 2022 में भारत में नीचेना पैकी क्या राज्यों में विधानसभा की चूंटनी योजना थी? तो राइट आंसर है मित्रों सी, उत्तर प्रदेश, गोवा, मणिपुर और पंजाब। प्रश्न नंबर 3 है मित्रों, एस 400 शू है? तो एनो राइट आंसर है मित्रों सी, रशिया द्वारा भारत ने अपेल लॉन्ग रेन्ज सरफेस टू एर मिसाइल सीस्टम। प्रश्न नंबर 4 जोशू मित्रों, कांग्रेस ना लाहौर अधिवेशन में पूर्ण स्वराज नो ठराव करवामां आवेल हतो, आ अधिवेशन अध्यक्ष कोण हता? तो आंसर छे मित्रों सी, जवाहरलाल नेहरू। पांचमो प्रश्न जोशू मित्रों, खेतीना पाक विषे नीचेना विधानोने ध्यानमां लो। तो पणना जे चार विधानो छे ए कया पाकने लगता छे? मगफळी, कपास, डांगर के घऊं? तो राइट आंसर छे मित्रों कपास, कारण के तेने हरवो वरसाद अनुकूळ छे। आ पाक आपणे जोईए तेम 6-8 महिनानो समय लागे छे, काळी जमीनमां थाय छे અને જ્યારે આપણે આ પાક તૈયાર થાય ત્યારે વાતાવરણ ચોખ્ખું હોવું જોઈએ। 6 નંબરનો પ્રશ્ન છે મિત્રો, પર્વતો વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો। હિમાલય ગેટ પર્વત છે, ઇટાલીનો વિસુવીય જ્વાળામુખી પર્વત છે? તો મિત્રો, 6 ક્વેશ્ચનનો આન્સર છે એ, કે આ બંને વિધાનો છે સાચા છે। મિત્રો, આપણે ધોરણ 6-8 સામાજિક વિજ્ઞાનના વિડીયો બનાવ્યા હતા અને જે મિત્રોએ આ વિડીયો જોયા હશે તો એમને ઘણો બધો ફાયદો થશે, કારણ કે અહીંયા જે ઇતિહાસના જે પ્રશ્નો પૂછાના છે ભારતના અને ગુજરાતના ઇતિહાસના ભૂગોળના, એ બધા જ પ્રશ્નો આપણે લગભગ 1500 જેટલા પ્રશ્નોના વિડીયો બનાવ્યા હતા। જો તમે એ વિડીયો જોયા હશે તો એમાંથી લગભગ મોટાભાગના પ્રશ્નો અહીંયા પૂછાયેલા છે। તો 7મા નંબરનો ક્વેશ્ચન જોઈશું મિત્રો, રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? તો એને નિમણૂક મિત્રો રાષ્ટ્રપતિ કરતા હોય છે। 8મા નંબરનો ક્વેશ્ચન જોઈશું મિત્રો કે દક્ષિણ એશિયાએ ક્ષેત્રીય સંગઠન એટલે કે સાર્ક અંગે નીચેના વિધાનોને ધ્યાનમાં લો। આ વખતે મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું જે એક્ઝામ છે તેની પેટર્ન થોડી બદલાઈ છે, હવે આવનાર તમામ એક્ઝામની અંદર આ જ પેટર્ન તમારે ધ્યાનમાં લેવાની છે। મિત્રો, અહીંયા જે ઓપ્શન આપેલા છે તેમાંથી તમે જો પહેલાં સાચું શોધી લો અથવા તમે ખોટાને શોધી લો તો તમને લગભગ બધા જ પ્રશ્નો છે એ સોલ્વ થઈ જશે। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અફઘાનિસ્તાન સાર્કનું સભ્ય છે અને સાર્કમાં કુલ 8 સભ્યો છે। તમે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું સાર્કનું વડું મથક દિલ્હીમાં, જો દિલ્હીમાં તો હોય જ ને, દિલ્હીમાં હોય તો આપણો વટ ઘણો બધો પડી જાય, એટલે પહેલું અને જે બીજું છે એ મિત્રો ખોટું આન્સર છે, એટલે કે ત્રીજું અને ચોથું સાચું છે, એટલે અહીંયા સાચો આન્સર છે બી। 9મા નંબરનો ક્વેશ્ચન જોશું મિત્રો, નીચેના કાયદાઓને ધ્યાનમાં લો। તો કાયદાના મિત્રો ખાલી 3 જ પ્રશ્નો પૂછ્યા છે એ આપણે જોઈ લઈશું, ભારતીય દંડ સંહિતા, ભારતીય પુરાવા ધારો અને ફોજદારી કાર્યરીત અધિનિયમ। તો અહીંયા મિત્રો આન્સર છે બી, ફક્ત 1। તો આજે છે ઉપરોક્ત કાયદાઓ પૈકી કયા કાયદામાં ગુનાની જે સજાની જોગવાઈ છે તે ભારતીય દંડ સંહિતામાં આપેલી છે? 10મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, જોડકા જોડો, એસિડ અને સ્ત્રોત। તો અહીંયા મિત્રો જે સી નંબરનો ઓપ્શન છે એ સાચું છે, એટલે કે તમે જોઈ શકો છો કે પી, લેટિક એસિડ છે, એમાં તમારે આન્સર આવશે બી, એટલે કે દહીં એસિડના કારણે બને છે। બીજાને ક્યુ છે મિત્રો, અહીંયા એસિડ એસિટિક એસિડ એ વિનેગરમાં આવે છે। ઓલ્કેઝિલિક એસિડ છે એ મિત્રો 1st નંબર છે, પાલક અને સાઇટ્રિક એસિડ છે મિત્રો એ 13 નંબર છે, 3। 11મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, એક વ્યક્તિ ઉત્તર દિશામાં 6 કિલોમીટર ચાલે છે, ત્યાંથી વળી પૂર્વ દિશામાં 8 કિલોમીટર ચાલે છે, તો તેણે પોતાના શરૂઆતના બિંદુથી સીધી રેખામાં કેટલું અંતર કાપ્યું હશે? તો મિત્રો, આ વ્યક્તિ છે એ ઉત્તર દિશાની અંદર ચાલે છે, ત્યાંથી વળી પૂર્વ દિશામાં 8 કિલોમીટર ચાલે છે, એટલે કે અહીંયા 6 અને અહીંયા 8 ચાલે છે, તો આમાંથી મિત્રો એક પણ આન્સર જે છે એ આપેલો નથી, એટલે કે 11મા પ્રશ્નનો આન્સર છે ડી છે।
બારમા નંબરની વાત કરીએ મિત્રો, યુક્રેનની સરહદે નીચેના પૈકી કયા દેશો આવેલા છે? યુક્રેન વિશે અત્યારે ઘણા બધા સમાચારો આપણે જોઈ શકીએ છીએ. યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલે છે, તો તમે વારે ઘડીએ જો સમાચાર જોયા હશે તો તમને આ પ્રશ્નનો આન્સર 100% આવડશે. તો અહીંયા મિત્રો સી છે, રશિયા, બેલારૂસ, હંગેરી, પોલેન્ડ અને રોમાનિયા. તમે યુદ્ધ જોયું હશે એટલે કે સાંભળ્યું હશે, તો સમાચારમાં તમે જોયું હશે કે બેલારૂસ, હંગેરી, પોલેન્ડિયા અને રોમાનિયામાં યુક્રેનના ઘણા બધા જે નાગરિકો છે તેમને શરણ આપવામાં આવેલું છે. 13મા નંબરનો પ્રશ્ન જોશું મિત્રો, જૈન ધર્મ વિશેના વિધાનોને ધ્યાનમાં લો એટલે કે અહીંયા કયા વિધાનો સાચા છે? તો પહેલું જ વિધાન છે મિત્ર, તે ખોટું છે કે જૈન ધર્મના પ્રથમ તીર્થકર મહાવીર સ્વામી તમને ખબર હોય તો એ 24મા નંબરના તીર્થકર હતા. એટલે પહેલું જ જે વિધાન છે મિત્રો ખોટું છે. બીજા નંબરનું વિધાન સાચું છે, ત્રીજા નંબરનું વિધાન સાચું છે અને ચોથા નંબરનું વિધાન પણ સાચું છે, એટલે કે 2, 3 અને 4 એટલે કે ડી નંબરનો જે ઓપ્શન છે તે અહીંયા આવશે. 14મા નંબરનો પ્રશ્ન આપણે જોશું મિત્રો કે ભારતની ચિત્રકલા વિશે નીચેના જોડકાને ધ્યાનમાં લો. અહીંયા તમે જુઓ કે કયા જોડકા સાચા છે, તમારે અહીંયા આન્સર આપવાનો છે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે ભીમ બિટકેના ગુફાચિત્રો છે તે મધ્યપ્રદેશની અંદર આવેલા છે. અજંતાના ગુફાચિત્રો છે મિત્રો એ મહારાષ્ટ્રની અંદર આપેલા છે, તો આ બંને સાચા છે. બાદામીના જે ગુફાચિત્રો છે મિત્રો એ પણ કર્ણાટકની અંદર આવેલા છે, અને કોચિમપુરના ગુફાચિત્રો છે તે આંધ્રપ્રદેશની અંદર છે નહીં મિત્રો. એટલે અહીંયા જે ઓપ્શન છે 1, 2 અને 3 એ સાચો છે. જો તમે મારા બનાવેલા વિડીયો જોયા હોય તો તમારે ઇતિહાસ અને ભૂગોળના લગતા તમામ પ્રશ્નો તમને આવડશે, અને જો તમે સરસ રીતના વાંચ્યું હશે તો આ પ્રશ્નો તમે સારી રીતના લખ્યા હશે, અને આઈ હોપ કે તમારું જે પ્રશ્નપત્ર હતું એ તમને સરળ લાગ્યું હશે. 15મા નંબરનો પ્રશ્ન જોશું મિત્રો કે ટપક સિંચાઈ પદ્ધતિ વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. આ વખતે મિત્રો પેટર્ન બદલાય છે, એટલે તમારે આની અંદરથી જે ખોટું હોય એને કાઢી નાખવાનું છે, તો તમને એ આન્સર મળી જશે. આ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે. તો તમે જાણી શકો છો કે મિત્રો સાચી વાત છે, બે હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોમાં પદ્ધતિ વધુ અનુકૂળ આવે છે, એ પણ મિત્રો અહીંયા સાચું છે. ફળ માટે આ ઝાડ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે, તે પણ સાચું છે. આ પદ્ધતિથી પાણી થાય છે, એ પણ મિત્રો અહીંયા સાચું છે. અને પરંપરાગત પિયત પદ્ધતિની સરખામણીમાં પદ્ધતિથી જમીનની ખારાશ વધે છે, એટલે કે મિત્રો પાણી અહીંયા હા ઓછું વપરાય છે, એટલે કે ખારાશ વધવાની કોઈ વાત આવતી નથી. એટલે આ 4થા 5મા નંબરનું જે વિધાન છે મિત્રો ખોટું છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે 1, 2, 3, 4 આ 4 વિધાનો સાચા છે, એટલે તમારો જે ઓપ્શન છે એ સી આવશે. મિત્રો આપણે આ જે પ્રશ્નોનું સોલ્યુશન છે એ ઓનલાઈન ચેક કરીને કરેલું છે, તો કદાચ એકાદ પ્રશ્ન આગો પાછો રહેશે, બાકી 99.99% આપણું જે પ્રશ્નપત્રનું સોલ્યુશન છે એ તદ્દન સાચું છે. તમે જ્યારે ઓરિજિનલ આન્સર કી આવે એટલે કે પ્રોવિઝનલ આન્સર કી તેની સાથે આ વિડીયો સરખાવજો, તો તમને લગભગ તમામ પ્રશ્નોના જવાબ સાચા મળી રહેશે. 16મા નંબરનો પ્રશ્ન આપણે જોશું કે ભારતીય સંસદ વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. તો 16મા નંબરનો પ્રશ્નમાં શું કહે છે કે લોકસભાના સભ્ય થવા માટે લઘુત્તમ મર્યાદા 25 વર્ષ છે, તો એ મિત્રો સાચું છે. રાજ્યસભાના સભ્ય થવા માટે 30 વર્ષ છે, એ પણ સાચું છે. લોકસભાની ચૂંટણી 5 વર્ષે થાય છે, એ પણ સાચું છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે 4થા નંબરનું જે પ્રશ્ન છે એટલે કે જવાબ છે આન્સર છે, કારણ કે રાજ્યસભાની ચૂંટણી થતી જ નથી, કારણ કે ત્યાં દર વર્ષે 1/3 જેટલા સભ્યો નિવૃત્ત થાય છે, એટલે કે જ્યારે 6 વર્ષ થઈ જાય ત્યારે બધા સભ્યો નિવૃત્ત થાય છે, એટલે કે દર વર્ષે 1/3 જેટલા સભ્યો ચૂંટાય છે, એટલે કે એની ચૂંટણી થતી નથી. એટલે આ જે વિધાન છે એ ખોટું છે, અને 5મા નંબરનું જે વિધાન છે તે સાચું છે, કારણ કે રાજ્યસભા છે એનું વિસર્જન થતું નથી. અહીંયા તો મિત્રો તમે જોઈ શકો છો કે 1, 2, 3 અને 5મું એટલે તમે જોઈ શકો છો કે 1, 2, 3 અને 5મું એટલે કે એ ઓપ્શન છે એ તમારો રાઈટ આન્સર છે. 17મા નંબરનો પ્રશ્ન મિત્રો જોશું કે નીચેનામાંથી કયું મૂળભૂત અધિકાર નથી. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે મિલકતનો અધિકાર છે એ મૂળભૂત અધિકાર નથી, બાકીના જે 3 એ 3 છે એ આપણા રાઈટ આન્સર છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે ડી ઓપ્શન છે એ અહીંયા ખોટો આવશે. 18મા નંબરનો પ્રશ્ન જોશું મિત્રો, રાષ્ટ્રીય એટલે કે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કાયમી સભ્યોમાં નીચેના પૈકી કયા દેશોનો સમાવેશ થાય છે? તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ચીન, યુએસ, રશિયા, ફ્રાન્સ અને યુકે આના કાયમી સભ્યો છે. 19મા નંબરનો પ્રશ્ન તમે મિત્રો જુઓ કે પોલીસ અધિકારના ગુનાની માહિતી એટલે કે ફરિયાદ નોંધાવવા અંગેના વિધાનો ધ્યાને લો. અહીંયા મિત્રો જો તમે તમારું મગજ દોડાવશો તો તમારે એક જ વાક્ય પકડી લેવાનું છે, અને જો તમે સમજી લેશો તો એ તમને આ ઓપ્શન ઓટોમેટિક આવડી જાય એવો છે. એ તમે જુઓ છો કે મિત્રો બીજા નંબરનું જે ઓપ્શન છે કે કોઈપણ વ્યક્તિ પોલીસ અધિકારના ગુનાની ફરિયાદ નોંધાવવા જાય,
ત્યારે ફરિયાદ નોંધવી કે ના નોંધવી તે પોલીસની અધિકારની મરજી ઉપર હોતું નથી. અને અહીંયા લખેલું છે કે મરજી ઉપર આધારિત છે, એનો મતલબ કે આ વિધાન ખોટું છે. આપણે જ્યારે પણ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવવા જઈએ ત્યારે એને ફરજિયાતપણે આપણી જે અરજી છે એ લેવી જ પડે છે. એ પોતાની એટલે કે કોઈ પોલીસ સ્ટેશનમાં બેઠેલ અધિકારીની મરજી ઉપર આધાર રહેતું નથી. લઈએ બીજા નંબરનું જે ઓપ્શન છે મિત્રો, એ ફક્ત ને ફક્ત ખોટું છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે સી ઓપ્શન એટલે કે પહેલું, ત્રીજું અને ચોથું આ ત્રણે ત્રણ વિધાનો સાચા છે. લઈએ તમારો ઓપ્શન આવશે મિત્રો બી. 20માં નંબરનો પ્રશ્ન છે જોડકા જોડો, પ્રાણી અને તેના શ્વસન અંગો વિશે તમે જોડકા જોડો. કે તમે કોઈ પણ એક ઓપ્શન સોચી લો, જો એ સાચું હશે તો તમારે બીજું ઓપ્શન. અહીં આપણે ટૂંકમાં વાત કરીએ કે માછલી જાળા દ્વારા લે છે, આપણને બધાને ખબર જ છે. તો તમે અહીંયા જો કે ક્યુની સામે વન ક્યાં છે, તો તમે જોઈ શકો કે અહીંયા ડી એક ઓપ્શન એવો છે કે જેમાં ક્યુની સામે પહેલું છે. બાકી બીજામાં તમે જોઈ શકો કે ક્યાંય તમને ક્યુની સામે પહેલું ઓપ્શન આપેલું છે નહીં. એટલે આપણો જે આન્સર છે ડી છે. એટલે તમે જો કે માછલી ઝાલર દ્વારા જ શ્વાસ લે છે, એના દ્વારા શ્વાસ લઈ શક બીજા દ્વારા શ્વાસ લઈ શકતી નથી. એટલે તમે જોઈ શકો છો. પછી તમે પી છે એની સામે તમે બી જોડી નાખો. ડેડકો છે આર મિત્રો, એની અંદર તમે જુઓ કે ચામડી, આ તમે જોઈ શકો ડેડકાની ચામડી ઊંચા નેચી થતી હોય છે. અને માણસ છે મિત્રો, એ ફેફસા દ્વારા શ્વાસ લે છે. એટલે આ રીતના તમે જો વિચાર્યું હશે તો તમારું પેપર ખરેખર ખૂબ જ મસ્ત ગયું હશે. 21માં નંબરની પ્રશ્નની આપણે જોઈશું કે મિત્રો, એક ક્રિકેટર 95 ટેસ્ટમાં સરેરાશ 75 રન કરે છે, 30 ટેસ્ટમાં સરેરાશ 85 રન કરે છે, 40 ટેસ્ટમાં સરેરાશ 75 રન કરે છે, તો તેને 25 ટેસ્ટની અંદર કેટલા રન કરેલા હશે? તો અહીંયા મિત્રો આન્સર આવે છે 63. અહીંયા ગણતરી છે મિત્રો, 95 ગુણ્યા તમે 75 કરશો, 30 ગુણ્યા 85 કરશો, એ રીતના સરેરાશ કાઢશો તો તમને આન્સર મળી રહે છે. હવે આપણે મિત્રો 22માં નંબરનો પ્રશ્ન જોઈશું કે સવારે 6 વાગ્યાથી સ્ટેશન ગાડી 1 કિલોમીટરથી 40 કિલોમીટરની ઝડપે જાય છે. અહીંયાથી 40 કિલોમીટરની જાય છે અને બીજી ગાડી એટલે કે બીજી ગાડી છે એ બસ સ્ટેશનથી 60 કિલોમીટરના પ્રતિ ઝડપે જાય છે અને એક જ દિશામાં પ્રવાસ કરે છે, તો બ ગાડી છે અ ગાડીના સમયે કેટલા વાગે આગળ થઈ જશે? તો અહીંયા મિત્રો તેનો રાઈટ આન્સર છે 6 વાગે. 20માં નંબરનો પ્રશ્ન જોઈશું મિત્રો, G7 દેશોમાં કયા દેશ એટલે કે દેશોનો સમાવેશ થતો નથી? તો અહીંયા મિત્રો બે જેવા દેશ છે કે જેની અંદર G7 દેશોમાં એમનો સમાવેશ થતો નથી. એક તો રશિયા અને બીજું ચીન, આ બે દેશોનો G7 સમાવેશ થતો નથી. એટલે અહીંયા આન્સર આવશે મિત્રો 1 અને 2. એટલે રાઈટ આન્સર છે મિત્રો તમારો એ ઓપ્શન. 24માં નંબરનો પ્રશ્ન જોશો મિત્રો, નીચેના જોડકાને ધ્યાનમાં લો. અહીંયા મિત્રો આપેલું છે કે કયા જોડકા સાચા છે. એટલે તમે જાણી શકો છો કે રાજા રામમોહન રામે બ્રહ્મ સમાજની સ્થાપના કરી, દયાનંદ સરસ્વતી આર્ય સમાજની સ્થાપના કરી, શાંતિનિકેતન રવીન્દ્રનાથ ટાગોરે કરી છે, મહાત્મા ગાંધી એ ચળવળ વખતે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી, હરિકુંવર શેઠાણી એ સ્ત્રીઓની નિશાળ એટલે કે છોડીઓની નિશાળની સ્થાપના કરી, અને દુર્ગારામ મહેતાજીએ માનવ ધર્મ સમાજની સ્થાપના કરી. એટલે કે એ બધા જ જે જોડકા છે એકદમ સાચા છે. એટલે અહીંયા તમારો રાઈટ આન્સર છે ડી 1, 2, 3, 4 અને 5. 6 જોડકા સાચા છે. 25માં નંબરનો પ્રશ્ન મિત્રો જોશું કે ખનિજોને જે તે રાજ્યમાંથી મળી આવે છે તેના જોડકા તમે ધ્યાનમાં લો. તો મિત્રો બોક્સાઇટ ગુજરાતમાંથી મળે છે, કેરળની અંદરથી થોડિયમ મળે છે, તાંબુ છે એ રાજસ્થાનની અંદરથી મળે છે, અને આપણને ખબર છે કે સોનું તો કર્ણાટકની અંદરથી મળે છે. એટલે કે ચારે ચાર જે ઓપ્શન છે આ રાઈટ છે. એટલે અહીંયા તમારો આન્સર છે ડી. 26માં નંબરનો પ્રશ્ન જોશું મિત્રો કે ગુજરાતના ઇતિહાસ વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. ગુજરાતમાં સોલંકી વંશની એટલે અહીંયા કયા વિધાનો સાચા છે તમારે જોવાના છે. ગુજરાતમાં સોલંકી વંશની રાજધાની વખતે અણહિલવાડ પાટણ હતી રાજધાની. તો આ મિત્રો જે ઓપ્શન છે એ સાચું છે. સોલંકી કાળમાં પાટણમાં રાણીની વાવ બાંધવામાં આવી હતી ભીમદેવ સોલંકીના સમયમાં મિત્રો, એ પણ વાત સાચી છે. શહાબુદ્દીન ગૌરીએ ગુજરાત પર આક્રમણ કરી મુજરાત બીજાને હરાવેલ. તો આ વિધાન છે મિત્રો ખોટું છે, હરાવી શક્યો ન હતો. અને ચોથા નંબરનું જે વિધાન છે મિત્રો એ સાચું છે. એટલે કે પહેલું, બીજું અને ચોથું એટલે કે આ ત્રણ વિધાનો સાચા છે. એટલે અહીંયા તમારો ઓપ્શન છે મિત્રો એ. 27માં નંબરનો પ્રશ્ન જોશું મિત્રો, ભારતમાં સરકારો વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે એક ઓપ્શન તમે પકડી લેશો તો તમને બધા જ ઓપ્શન આવડી જશે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે વડાપ્રધાનની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ કરે છે, આ વાત સાચી છે. મુખ્યમંત્રીની નિમણૂક છે એ રાજ્યપાલ કરે છે, એ પણ સાચી છે. રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, એ પણ સાચું છે. અને રાષ્ટ્રપતિની નિમણૂક વડાપ્રધાન કરે છે એ મિત્રો ખોટું છે. જો તમે સામાજિક વિજ્ઞાન 6 થી એટલે કે 6 થી 10નું તમે ટોટલ વાંચ્યું હશે તો આ પ્રશ્ન તમને 100 એ 100% આવડ્યો હશે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે પહેલું, બીજું, ત્રીજું રાઈટ આન્સર છે. એટલે આપણો આન્સર છે 1, 2, 3 ઓપ્શન એ.
बायोगेस फ्यूचर की बात करिए मित्रों, तो तेमांथी नींदर मुक्त जैविक खातर प्राप्त थाय छे, साचुं छे, आ पण साचुं छे, अने रसोई बनाववामां पण उपयोगी छे। एटले के मित्रों अहींया पहेलो, बीजो अने त्रीजो एटले के आपणो राइट आंसर छे मित्रों 1, 2 अने 3। मित्रों तमे आ विडियो में नवा हो अने खरेखर जो तमने विडियो पसंद आए तो तमारा बीजा मित्रों ने पण शेर करो, अने जो तमे हजू सुधी अमारी चेनल ने सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब कर लेजो। अगर आना ग्राम सेवक ने जे परीक्षा है एना माटे आपणे ऑलरेडी बे सॉल्यूशन बनाव्या छे। तमारा बीजा मित्रों जो ग्राम सेवक ने एक्जाम आपी रह्या होय तो तेमने पण आ चेनल शेर करजो, जेथी पण ए तेमनी परीक्षा में मददरूप थई शके। अगर जोशो मित्रों 29मो प्रश्न, हिंदू समाज में ज्ञाति व्यवस्था शामाथी उतरी आवी छे? तो आ मित्रों आपणे जाणे छे के मनुवादी एटले जे के मनुस्मृति छे एमां वर्ण व्यवस्था ने आधारे आपणे आ बधुं जोई रह्या छे। 30मा नंबरनो क्वेश्चन छे मित्रों, नीचेनानी विगतोने ध्यानमां लो तो कई कई पदार्थनी अवस्थाओ छे? घन, प्रवाही अने वायु ए त्रणे त्रण पदार्थ छे, प्लाज्मा अने बोझ आइन्स्टाइन संघटो। एटले के अहींया पांचे पांच जे छे मित्रों ए साचा छे, एटले के अहींया आवशे 1, 2, 3, 4 अने 5। 31मो प्रश्न जो छो कि एक व्यापारी 4000 किलोमीटरनो एक व्यापारी छे 4000 रुपयानी किंमतनो माल 10% डिस्काउंट साथे खरीदे छे। એટલે તમે મિત્રો જુઓ કે 4000ના 10% ડિસ્કાઉન્ટ કેટલા થાય? તો 4000ના તમે 400 રૂપિયા કાઢી નાખશો। આ માલની ખરીદી ઉપર 10% જેટલો પરિવહન ખર્ચ કરે છે, એટલે જે રકમ વધી મિત્રો એના ઉપર તમે 10% પરિવહન ખર્ચ કરી દેજો। એટલે કે 4000ની અંદરથી તમે કાઢી નાખો 400 રૂપિયા, તો 3600 વધશે, તો 3000ના 10% જેટલો પરિવહન એટલે 3600નો મિત્રો થશે 360 રૂપિયા। આ માલમાંથી અડધો માલ તેની પડતર કિંમત ઉપર 10% નફો કરે છે, તો તેનો તમે અડધો કરી નાખજો મિત્રો, અને બાકીનો પડતર કિંમત તમે 20% વેચો તો તમને અહીંયા તમે જે જવાબ ગણશો મિત્રો એ તમને અહીંયા જવાબ આવશે 45 ને 54। 32મા નંબરનો ક્વેશ્ચન જોશો મિત્રો, એક પશુપાલક પાસે તાજા જન્મેલા બકરીના 1000 માદા બચ્ચા છે, દરેક માદા બકરી 2 વર્ષથી 8 વર્ષની ઉંમર સુધી દર વર્ષે 2 વર્ષે એક માદા બચ્ચાને જન્મ આપે છે મિત્રો, અને દરેક બકરીનું આયુષ્ય 13 વર્ષ છે, તો પશુપાલક પાસે 12 વર્ષે કેટલી માદા બકરીઓ હશે? તો અહીંયા મિત્રો રાઈટ આન્સર છે 60000। 33મો પ્રશ્ન છે, કોને ભારત રત્ન મળેલ છે? તો આ પણ આવડે એવો છે મિત્રો, મહાત્મા ગાંધી છે, એમને ભારત રત્ન મળેલ નથી, બાકીના બધા જ જે મહાનુભાવો છે અબ્દુલ કલામ, અટલ બિહારી વાજપેયી અને સરદાર પટેલ, એટલે તમે અહીંયા જોઈ શકો છો કે 2, 3 અને 4 એટલે કે રાઈટ આન્સર છે આપણો સી। ગાંધીજી વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો, તો અહીંયા મિત્રો તમે એક વાક્ય જે ખોટું છે તે તમે સમજી લેશો તો તમને આ ઓપ્શન આવડી જશે। ગાંધીજી છે ભણવા માટે ઇંગ્લેન્ડમાં રહ્યા હતા, ત્યાં દક્ષિણ આફ્રિકા તો વકીલાત કરવા ગયા હતા, એટલે આ મિત્રો પહેલું જ વિધાન ખોટું છે। બાકી તમે જુઓ છો કે તે ભારતમાં 1915માં આવ્યા હતા દક્ષિણ આફ્રિકાથી, એ જ્યારે આવ્યા હતા ત્યારે પ્રવાસી દિવસ ઉજવ્યો છે અને તેમણે સત્યાગ્રહમાં પણ ભાગ લીધો હતો। એટલે 34મા તમારું જે મિત્રો છે 2, 3 અને 4 એ રાઈટ આન્સર છે। 35મો પ્રશ્ન જોઈશું મિત્રો, બિન પરંપરાગત તો ભૂતાપીય ઉર્જા, પવન ભરતી ઉર્જા, સૌર ઉર્જા અને પવન ઉર્જા એટલે કે અશ્મિભૂત ઈંધણ છે એ બિન પરંપરાગત તો નથી? તો તમારો રાઈટ આન્સર છે મિત્રો 2, 3, 4 અને 5। પ્રશ્ન જોશું મિત્રો, નીચે દર્શાવેલી કૃતિ અને રચયિતાને ધ્યાનમાં લો, અહીંયા મિત્રો જો તમને કોઈ એકાદ કૃતિ આવડતી હશે તો તમે એને રાઈટ આન્સર શોધી શકશો। તો અહીંયા મિત્રો આપણે જોઈએ, સૌથી પહેલાં તમે કોઈ એક ઓપ્શન તમને જે આવડતો હોય તમે ટીક કરી લેશો, તો અહીંયા આપણો જે રાઈટ આન્સર છે મિત્રો એ સી છે, એટલે કે કબીર છે એમને બીજક લખ્યું હતું, તુલસીદાસ છે એમને વિનય પત્રિકા લખી છે, તુકારામે અભંગ લખ્યું છે અને ગુરુ રામદાસે છે એમને દાસબોધ લખેલી છે। 37મો પ્રશ્ન છે, 2022ના વર્ષમાં ગુજરાતમાં પદ્મ એવોર્ડ કોને કોને મળેલ છે? મિત્રો આ માટેનો પણ વિડીયો મેં આપણે પોલીસ એક્ઝામ માટે બનાવીને મૂકેલો, તો જો તમે વિડીયો જોયો હશે તો તમે જાણી શકો છો કે 4-4 જે છે એમને ગુજરાતની અંદર પદ્મ એવોર્ડ મળેલો છે, એટલે કે 1, 2, 3 અને 4, તો ડી છે એ આપણો રાઈટ આન્સર છે। 38મો પ્રશ્ન છે મિત્રો, આ પ્રશ્ન અવારનવાર પૂછાતો હોય છે કે કયા રાજ્યની અંદર કયું નૃત્ય સંકળાયેલું છે? તો 38મા 30મા પ્રશ્નોમાં આપણો જે રાઈટ આન્સર છે એ તમે મિત્રો સૌથી પહેલાં વિચારી લો કે ભરતનાટ્યમ છે એ કોની સાથે સંકળાયેલું છે? તો ભરતનાટ્યમ છે એ તમિલનાડુ સાથે સંકળાયેલું છે। તમે કથક છે મિત્રો એ જોઈ લો કે કોની સાથે સંકળાયેલું છે, તો ઉત્તર ભારત સાથે સંકળાયેલું છે, કથકકલી છે કેરળ અને કુચીપુડી છે મિત્રો એ આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલું છે, એટલે આપણો રાઈટ આન્સર છે મિત્રો સી। 39મો પ્રશ્ન છે, સર્વોચ્ચ અદાલત દ્વારા ભારતીય દંડ સંહિતાની કઈ કલમને ગેરબંધારણીય રીતે કરવામાં આવેલી છે? તો તેનો રાઈટ આન્સર છે મિત્રો સી 377. પ્રશ્ન જોશું મિત્રો, બાષ્પીભવનની ઝડપમાં કયા પરિબળો ભાગ ભજવે છે? તો બાષ્પીભવનની ઝડપમાં છે મિત્રો
તમે પ્રવાહી મુક્ત સપાટીનું ક્ષેત્રફળ તાપમાન વાતાવરણમાં રહેલ ભેજ અને પવનની ઝડપ આ ચારે ચાર ભાગ ભજવે છે એટલે કે રાઇટ આન્સર છે મિત્રો ડી 1, 2, 3 અને 4. 22 સપ્ટેમ્બર 2023 રોજ કયો વાર હશે તો આવશે મિત્રો શુક્રવાર. નીચેના 42મો પ્રશ્ન જોડકાને ધ્યાનમાં લો આમાંથી કયા જોડકા સાચા છે એ મિત્રો તમારે જોવાના છે. 8 માર્ચ મહિલા સુરક્ષા દિવસ ઉજવ્યા છે સાચો. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ એ પણ સાચો. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 21 ફેબ્રુઆરી એ પણ સાચો. અહીંયા મિત્રો તમે જાણો છો કે વિશ્વ પર્યાવરણ દિન છે એ 5 જૂનના દિવસે યોજવામાં આવે છે એટલે કે 4 નંબરનું જે ઓપ્શન છે તે ખોટું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1, 2 અને 3 એ રાઇટ આન્સર છે એટલે એનો ઓપ્શન છે મિત્રો એ. 43મો પ્રશ્ન જોઈશું મિત્રો ભારતમાં રાજ્ય કરનાર નીચેના વંશને ધ્યાનમાં લો એટલે કે તમારે કાળક્રમ મુજબ એટલે કે સૌથી પહેલાં કયું આવશે એના ક્રમ મુજબ તમારે ગોઠવવાના છે. તો 43મા પ્રશ્નમાં આપણે તમે જોઈ શકો છો કે ઓપ્શન આવશે મિત્રો ડી. સૌથી પહેલાં આવશે નંદકાળ, પછી એના ઉપર આવશે મૌર્યકાળ, પછી આવશે મિત્રો ગુપ્તકાળ, પછી આવશે હર્ષવર્ધન અને છેલ્લો મિત્રો તમે જાણો છો તેમ રાજપૂતકાળ આવશે. 44મો પ્રશ્ન છે મૌર્ય વંશ વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો તેનો રાઇટ આન્સર છે મિત્રો ડી એટલે કે બધા જ વિધાનો છે એ સાચા છે. ચંદ્રગુપ્ત મૌર્ય વંશનો સ્થાપક હતો, બિંદુસાર પણ આ વંશનો રાજા હતો, અશોક પણ આ વંશનો રાજા હતો અને કલિંગ યુદ્ધ દરમિયાન હૃદયનો પરિવર્તન થયું હતું. 45મો પ્રશ્ન છે મિત્રો ખેતીના પાકો વિશેના નીચેના વિધાનોને ધ્યાનમાં લો. ગુજરાતમાં ચરોતર પ્રદેશ કપાસ ઉત્પાદન જાણીતો છે. મિત્રો આમાંથી એક વાક્ય ખોટું છે તો તમે જોઈ શકો છો કે ચરોતર પ્રદેશ એ તમાકુના ઉત્પાદન માટે જાણીતું છે એટલે કે પહેલું જ જે વાક્ય છે મિત્રો એ આપણું ખોટું છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાતમાં ઘઉંના ઉત્પાદન માટે ભાળ પ્રદેશ જાણીતો છે. બાજરીને બહુ વરસાદની જરૂર પડતી નથી એટલે તમે જોઈ શકો છો કે બનાસકાંઠાની અંદર પુષ્કળ બાજરીનું ઉત્પાદન થાય છે અને ઘઉં એ શિયાળાની અંદર થતો પાક એટલે રવિ પાક છે એટલે કે 2, 3 અને 4 એ બધા વિધાનો સાચા છે એટલે કે પહેલું વિધાન આપણું ખોટું છે. ભારતમાં માન્ય વિરોધ પક્ષ થવા માટે લોકસભામાં કેટલું સંખ્યાબળ જોઈએ તો મિત્રો અહીંયા આ જે ઓપ્શન છે એની અંદર આ બે જે ઓપ્શનો છે એની અંદર ગૂંચવણ રહેલી છે. મારા મત મુજબ તો આમાંથી એક પણ નહીં એ આવે છે પણ છતાં પણ આ બંને ઓપ્શન છે એમાંથી તમને કદાચ જો 10% હોય તો લગભગ એવું તો કોઈ ઉલ્લેખ કરેલો નથી એટલે મારા મતે જે છે એ ઓપ્શન ડી છે. તો આપણે જોઈશું કે આપણને એનો 1 માર્ક્સ આપી દે છે કે શું આપે છે. 47મા નંબરનો પ્રશ્ન જોઈશું રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કોણ કાર્ય કરે છે. આ પ્રશ્ન પણ વારે ઘડીએ મિત્રો પૂછાતો હોય છે. આપણે જાણીએ છીએ કે ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કાર્ય કરતા હોય છે. 48મો પ્રશ્ન જોઈશું મિત્રો કોઈપણ પ્રકારના શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓનું કેવું વર્તન હોય છે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે કોઈપણ પ્રકારનું શિક્ષણ નથી લેતા તો એ આપણે સાહજિક રીતે વર્તન કરતા હોય છે. દાખલા તરીકે આપણે નાના હોય નિશાળમાં ના જતા હોય અને પાણી પીવું બધી ક્રિયાઓ કરવી આપણે સાહજિક રીતે કરતા હોય છે એટલે પહેલું જ આવશે મિત્રો ઓપ્શન એ. 49મો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહને કયા એકમમાં માપવામાં આવે છે. વિજ્ઞાનની અંદર તમે જોયું હશે તો એનો અવાજ છે મિત્રો એમ્પિયર. નીચેનામાંથી કયું વસ્તુ જૈવ વિઘટન છે એટલે કે કોનું વિઘટન થાય છે મિત્રો એ તમે વિચારો. દાવડે એવું છે લાકડાનું વિઘટન થઈ જાય, પ્લાસ્ટિક હોય મિત્રો એનું વિઘટન થતું નથી એટલે કે આપણે એને ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ એટલે ખોટું આવશે. ઊનનું વિઘટન થઈ જાય છે, ટીન છે, એલ્યુમિનિયમ છે, ધાતુના કેન છે એનું સંપૂર્ણપણે વિઘટન થતું નથી એ પણ ખોટું છે એટલે કે પહેલું અને ત્રીજું છે રાઇટ આન્સર છે. તો અહીંયા તમારો ઓપ્શન છે મિત્રો સી. 51મો પ્રશ્ન છે મિત્રો 51 કિલોની થેલી પર સરકાર 60 રૂપિયા સબસિડી આપે છે. સરકાર કુલ 7 લાખ ટન ખાતર ઉપર સબસિડી આપે છે તો સરકારને વર્ષમાં કેટલી. તો મિત્રો 7 લાખ ટન એટલે કે 1 લાખ ટન એને તમે 7 × 1 લાખ વડે ગુણશો એટલે 7 લાખ આવશે અને 50 વડે ગુણી નાખશો તો રાઇટ આન્સર આવશે મિત્રો 8.40 કરોડ રૂપિયા. 2022નો શિયાળુ ઓલિમ્પિક કયા દેશમાં યોજાયો. અહીંયા મિત્રો આપણે બધા જ દેશો વિરોધ કર્યો હતો અને એ દેશ છે મિત્રો ચીન. 53મો પ્રશ્ન જોઈશું મિત્રો ભારતમાં આવેલી વિદેશી રાજકીય દૂતો નીચેના નામને ધ્યાનમાં લો એટલે કે કયા ક્રમ મુજબ સૌથી પહેલાં કોણ આવે. તો તમે જો મિત્રો વિડીયો જોયા છે મારો તો પહેલું જ આવશે મેગેસ્થિન એટલે કે મેગેસ્થનિસ, પછી આવશે મિત્રો ફાહિયાન અને છેલ્લા નંબરમાં છે મિત્રો હ્યુએન સાંગ એટલે ઓપ્શન છે આપણો રાઇટ ડી. 54મા પ્રશ્ન મિત્રો આપણે જોઈશું ભારતીય ઇતિહાસ વિશે નીચેના પ્રશ્નોને ધ્યાનમાં લો એટલે કે મૌર્ય વંશની રાજધાની કયા વિધાનો સાચા છે તમારે અહીંયા જોવાનું છે. તો મૌર્ય વંશની રાજધાની પાટલીપુત્ર હતી સાચું વિધાન છે મિત્રો. ગુપ્ત વંશની રાજધાની પણ પાટલીપુત્ર હતી
એ પણ સાચું વિધાન છે, અને આર્યભટ્ટ અને મહાવીર એ વખતે થઈ ગયા એ પણ સાચું છે. તો રાઈટ આન્સર છે મિત્રો 1, 2 અને 3. 15મો પ્રશ્ન જોશું મિત્રો, નીચેના વિધાનોને ધ્યાનમાં લો. નીચેની રેખા ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેરમાંથી પસાર થાય છે, તો આમાંથી કયું વિધાન સાચું છે? તો મિત્રો અહીંયા 4-4 જે 3-3 ઓપ્શનો છે તે સાચા છે. ગ્રીનિચ રેખા ઇંગ્લેન્ડમાંથી પસાર થાય છે, કર્કવૃત અમદાવાદ પાસેથી પસાર થાય છે, અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. એટલે અહીં આપણો ઓપ્શન આવશે મિત્રો 1, 2 અને 3. 56મો પ્રશ્ન જોશું મિત્રો, પંચાયતી રાજ અંગેના નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલો, ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ અમલમાં છે, સાચું છે તાલુકા ગ્રામ્ય અને રાજ્ય. ગુજરાતમાં સરપંચની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે, આ વિધાન મિત્રો ખોટું છે, કારણ કે આપણે સરપંચની ચૂંટણી છે એ પ્રત્યક્ષ રીતે કરવામાં આવે છે. તો પહેલું, ત્રીજું અને ચોથું ઓપ્શન છે એ મિત્રો સાચું છે. તો આપણો અહીંયા તમે જોઈ શકો છો કે બીની અંદર 1, 3 અને 4, એટલે આપણો રાઈટ આન્સર છે મિત્રો બી. 17મો પ્રશ્ન જોઈશું મિત્રો, ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યોનો ખ્યાલ શામાં દર્શાવેલો છે? જો તમે મિત્રો આ પ્રશ્ન વાંચ્યો હશે તો તેનો રાઈટ આન્સર આવશે મિત્રો ડી, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આ દર્શાવવામાં આવેલું છે. 18મો પ્રશ્ન છે મિત્રો, સામાજિક રીતરિવાજો મૂલ્યો રહેણી કહેની વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો રાઈટ આન્સર છે મિત્રો સામાજિકરણ. કયા વિટામિન જલ દ્રાવ્ય છે? તો રાઈટ આન્સર છે મિત્રો બી અને સી, એટલે કે વિટામિન બી અને વિટામિન સી છે એ જલ દ્રાવ્ય છે, એટલે કે રાઈટ આન્સર છે મિત્રો બી 2 અને 3. 60મા નંબરનો પ્રશ્ન જોશું મિત્રો, નીચેનામાંથી કઈ બાબતો મિથેન નામના ગ્રીન હાઉસ ગેસનો સ્ત્રોત છે? તો ડાંગરના ખેતરો, પાલતુ પ્રાણીઓ અને કોલસાનું ખનન. તો આ 3-3 વિધાનો મિત્રો સાચા છે. તો અહીંયા રાઈટ આન્સર છે સી 1, 2 અને 3. અહીંયા વાત કરીશું મિત્રો, એક વ્યક્તિ 6 લાખ રૂપિયા પોતાના સંતાનોને 4 સંતાનોને વેચે છે. તો દરેક સૌથી મોટા દીકરાને 1/6 ભાગ આપે છે, બીજા નંબરના દીકરાને 1/4 ભાગ આપે છે, અને ત્રીજા નંબરના દીકરાને મિત્રો 1/2 ભાગ આપે છે. તો ચોથા દીકરાને કેટલા રૂપિયા મળશે? તો અહીંયા મિત્રો 6 લાખ રૂપિયાના તમે 1/6 ભાગ કરી લો, બીજા નંબરના દીકરા છે એને 1/4 ભાગ આપે છે, ત્રીજા નંબરનાને 1/2 ભાગ આપે છે, તો ચોથા નંબરના મિત્રને કેટલા મળશે? તો રાઈટ આન્સર આવશે મિત્રો 50,000. 62મા નંબરનો વેચન જોશું મિત્રો, રાજ્યો અને સત્તાધારી મુખ્ય રાજકીય પક્ષના નીચોને ધ્યાનમાં રાખો. તો અહીંયા તમે મિત્રો હવે કર્ણાટકની રાજ્ય થઈ તો તમે જાણો છો ત્યાં ભારતીય જનતા પક્ષ છે, પશ્ચિમ બંગાળની અંદર તૃણમૂળ કોંગ્રેસ છે, રાજસ્થાનની અંદર કોંગ્રેસ છે. તો તમે રાઈટ આન્સર જોઈ શકો છો કે બીજા નંબરનું જે ઓપ્શન છે એ ખોટું છે, કારણ કે તમિલનાડુની અંદર આ પક્ષ છે નહીં. અહીંયા તો તમારો રાઈટ આન્સર થશે 1, 3 અને 4. તો તમે જોઈ શકો છો કે ઓપ્શન છે બી. 63મા નંબરનો વેચન જોશું મિત્રો, મહાજનપદ અને તેની રાજધાની વિશે નીચેના જોડકાને ધ્યાનમાં લો. તો મિત્રો તમે એ મગધ છે તો એની રાજધાની રાજગુરુ છે. તો 63મા નંબરનો જે રાઈટ આન્સર છે મિત્રો એ છે ડી 1, 2, 3, 4 અને 5, એટલે કે જે 5-5 વિધાનો છે એ સાચા છે. 64મા નંબરનો ક્વેશ્ચન છે, ભારતની સ્વતંત્રતાની ચળવળમાં વિદેશમાં કોને કોને પ્રવૃત્તિઓ કરેલી? તો અહીંયા તમે જુઓ છો કે શામજી કૃષ્ણ વર્માએ પણ વિદેશની અંદર રહીને ચળવળ કરી હતી, મેડમ ભીખાઈજી કામાએ જેમણે ભારતનો સૌથી પહેલો રાષ્ટ્રધ્વજ બનાવ્યો તો વિદેશમાં જઈને, વીર સાવરકરે પણ વિદેશમાં જઈને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી હતી, તો ગોપાલ કૃષ્ણ ગોખલે હતા એમણે ભારતની અંદર રહીને જ ભાગ લીધો હતો. તો અહીંયા 4થા નંબરનું જે વિધાન છે એ ખોટું છે. તો પહેલું, બીજું અને ત્રીજું, તો ઓપ્શન નંબર છે 1, 2 અને 3. 2001ની વસ્તી ગણતરી મુજબ ભારતના નીચેના રાજ્યોને ધ્યાનમાં લો. તો અહીંયા મિત્રો રાઈટ આન્સર તમારે છે એ વસ્તી ઘનતાને આધારે ઉતરતા ક્રમમાં તમારે ગોઠવવાના છે. તો અહીંયા રાઈટ આન્સર આવશે મિત્રો ડી 2, 3, 4, 1, એટલે પહેલાં આવશે બિહાર, પછી આવશે પશ્ચિમ બંગાળ, પછી આવશે કેરળ, અને સૌથી આવશે મિત્રો પહેલો ઉત્તરપ્રદેશ. તો પ્રશ્ન છે મિત્રો એ જો તમે ધ્યાનથી વાંચશો તો એનો આન્સર આવડે એવું છે. અહીંયા મિત્રો આપેલું છે કે જાહેર હિતની અરજીમાં નીચેના વિધાનો કયા સાચા છે? તો RTI છે મિત્રો એ દરેક વ્યક્તિ કરી શકે છે, બીજાના હિત માટે પણ કરી શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જાહેર હિતની અરજી જે વ્યક્તિ છે એના હિતની અસર થયેલી હોય તો આ જે વિધાન છે મિત્રો ખોટું છે. જાહેર હિતની અરજીમાં વ્યક્તિ અંગત હિતની નહીં પણ સમાજના હિતનું, રાઈટ આન્સર છે કોઈ પણ કરી શકે છે. અને જો મિત્રો જાહેર હિતની અરજી અયોગ્ય હોય તો અદાલત તમને દંડ પણ કરી શકે છે. એટલે કે બીજું, ત્રીજું અને ચોથું છે એ રાઈટ આન્સર છે, એટલે આપણો ઓપ્શન છે મિત્રો 2, 3 અને 4, ઓપ્શન બી.
67માં નંબરનો પ્રશ્ન જોશો મિત્રો, ચૂંટણી અંગેના નીચેના વિધાનોને ધ્યાનમાં લો કે કયા વિધાનો સાચા છે. 67માં તમે જોઈ શકો છો મિત્રો કે પહેલું વિધાન છે કે ચૂંટણી મુખ્ય ચૂંટણી પંચ એ લોકસભાની ચૂંટણી કરે છે. રાઇટ આન્સર છે. મુખ્ય ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે, એ પણ રાઇટ આન્સર છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે રાજ્ય ચૂંટણી પંચ છે એ વિધાનસભાની ચૂંટણી કરે છે, એ ખોટું આન્સ છે. કારણ કે વિધાનસભાની ચૂંટણી પણ મુખ્ય ચૂંટણી પંચ કરતું હોય છે, એટલે કે ત્રીજા નંબરનું જે ઓપ્શન છે તે ખોટું છે. અને રાજ્ય ચૂંટણી પંચ એ પંચાયતોની ચૂંટણી કરે છે, તે રાઇટ આન્સર છે. એટલે કે પહેલું, બીજું અને ચોથું. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે સી નંબરનો જે ઓપ્શન છે એ રાઇટ આન્સર છે. ભારતીય નદી વિશેના વિધાનોને ધ્યાનમાં લો. 68માં નંબરનો જે પ્રશ્ન છે મિત્રો, ગંગા નદી હિમપ્રવાહમાંથી નીકળે છે, તો રાઇટ આન્સર છે. નર્મદા નદી અમરકંટકમાંથી નીકળે છે, તે પણ રાઇટ આન્સર છે. ગંગા નદી છે હિન્દ મહાસાગરને મળે છે, એ ખોટું છે. કારણ કે હિન્દ મહાસાગર છે મિત્રો દક્ષિણમાં આવેલો છે, અને આ પશ્ચિમ બંગાળની જે ખાડી છે એટલે કે અરબ તે તે મળે છે. અને નર્મદા નદી અરબી સમુદ્રમાં મળે છે, તે રાઇટ આન્સર છે. એટલે કે રાઇટ આન્સર છે મિત્રો સી. 69માં પ્રશ્ન જોશું, ડેન્ગ્યુ શાનાથી પહેલા છે, તો માદા એડિસ અચ્છરથી. એટલે કે રાઇટ આન્સર છે મિત્રો ફક્ત સી, એટલે કે ડી. 70માં નંબરનો પ્રશ્ન જોશું મિત્રો, રોગના કારક વિશેના વિધાનોનો ધ્યાને લો. તો શરદી શાણાથી થાય છે, બેક્ટેરિયાથી થાય છે, મેલેરિયા પ્રજીવથી થાય છે, ક્ષય બેક્ટેરિયાથી થાય છે. તો આપણો રાઇટ આન્સર છે મિત્રો એ શરદી છે, એ બેક્ટેરિયાથી થાય છે. એટલે કે રાઇટ આન્સર છે ફક્ત એ. રામ ઉત્તરમાં 7 કિલોમીટર ચાલે છે, પૂર્વમાં 5 કિલોમીટર ચાલે છે, દક્ષિણમાં 3 કિલોમીટર ચાલે છે, અને ત્યાંથી પશ્ચિમમાં પાછો 5 કિલોમીટર ચાલે છે. તો શરૂઆતથી બિંદુ કેટલા કિલોમીટર? તો રાઇટ આન્સર આવશે બી, 4 કિલોમીટર. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસન અંગે, તો તેઓ ભારતીય નાગરિક છે? નથી. અમેરિકન નાગરિક છે? છે. ભારતીય મૂળના છે એમની મમ્મી? સાચું. એમના પિતા ભારતીય મૂળના છે? ના, હંગેરિયન. તો રાઇટ આન્સર છે બીજો અને ત્રીજો, એટલે કે ફક્ત 2 અને 3, એટલે કે સી ઓપ્શન. 73મો નીચેના રાજાઓના નામ ધ્યાનમાં લો. સૌથી પહેલાં કોણ આવ્યું? તો બિંબિસાર. જો તમે ત્રીજા નંબરનો ઓપ્શન જુઓ મિત્રો, તો અહીંયા ડીમાં જ આપેલું છે, એ રાઇટ આન્સર છે ડી. ભગવાન બુદ્ધ વિશેના ધ્યાનો લો વિધાનમાં, તો તેમનો જન્મ કપિલ વસ્તુમાં થયો, તો રાઇટ. બૌદ્ધ દયામાં તેમને બોધ પ્રાપ્તિ થઈ, રાઇટ. સારનાથમાં તેમને ધર્મ પ્રવચન આપ્યું, રાઇટ. પાવાપુરીમાં તેમનું નિર્માણ થયું, ખોટું મિત્રો. તો રાઇટ આન્સર છે 1, 2 અને 3, એટલે કે ઓપ્શન છે મિત્રો એ. 75ના નંબરના પ્રશ્નમાં જોશું કે કયા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને સળગાવીને જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે? તો જો તમે આ વાંચ્યું હશે તો મિત્રો આવડશે, ઝૂમ ખેતી. પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલ માનવ અધિકારોની ઘોષણામાં કયા અધિકારોનો સમાવેશ થાય છે? તો પહેલું જ રાઇટ આન્સર છે, કામ કરવાનો, વેતન મેળવવાનો રાઇટ આન્સર, શિક્ષણ મેળવવાનો અને સંપત્તિ અધિકાર. તો ચારે ચાર અધિકારોનો સમાવેશ થાય છે. તો રાઇટ આન્સર છે મિત્રો ડી, 1, 2, 3 અને 4. 77મો પ્રશ્ન જોશું મિત્રો, ભારતીય સંસદીય લોકતંત્ર વ્યવસ્થા છે જેમાં કેન્દ્રીય મંત્રમંડળ કોને જવાબદાર છે? તો રાઇટ આન્સર છે મિત્રો લોકસભાને. 78મો પ્રશ્ન જોશું, સરદાર પટેલ વિશે તેમના વિધાનોને ધ્યાનમાં લો. તો સરદાર પટેલ વિશે મિત્રો તમે જાણો છો કે તેમનો જન્મ નડિયાદની અંદર થયો હતો, કરમસદ એમની કર્મભૂમિ હતી. તો પહેલું જ છે મિત્રો ખોટું છે, ખેડા સત્યાગ્રહથી તેઓ સરદાર તરીકે ઓળખાયા. તો આ પણ મિત્રો ખોટું છે, તેઓ દેશના પ્રથમ નાયક પ્રધાન. સાચું છે, તેઓ ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાય છે મિત્રો, એ સાચું છે. તો અહીં આપણો રાઇટ આન્સર છે મિત્રો એ, એટલે કે ત્રીજું અને ચોથું વિધાન છે એ સાચું છે. 79મો પ્રશ્ન છે મિત્રો, ગ્રહો વચ્ચેનું અંતર માપવા કયા એકમનો ઉપયોગ થાય છે? તો આપણને આવડે એવું છે મિત્રો પ્રકાશ વર્ષ. 80મો પ્રશ્ન જોશું મિત્રો, નીચેના વિધાનોને ધ્યાનમાં લો. બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપવાનું કાર્ય કરે છે, વાયરસ દહીં બનાવવામાં ઉપયોગી છે, અને ઈસ્ટ આથો લાવવામાં ઉપયોગી છે. તો રાઇટ આન્સર છે મિત્રો પહેલું અને ત્રીજું. તો અહીંયા આપણો આન્સર છે મિત્રો 1 અને 3. પ્રશ્ન જોશું મિત્રો, 1000 લિટર પાણી ભરેલી ટાંકીમાં 15 લિટર પ્રતિ મિનિટના દરે પાણી ખલી કરવામાં આવે, તો 10 લિટર પ્રતિ મિનિટના દરે પાણી ભરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ખાલી થઈ જાય છે? તો 3 કલાક ને 20 મિનિટ. 82મો પ્રશ્ન છે મિત્રો, યુનાઇટેડ નેશન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ COP 26 બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું, અને તે શહેર કયા દેશમાં આવેલું છે? તો મિત્રો છે UK. ભારતમાં મધ્યકાળમાં નીચેની પૈકી કઈ પ્રજાનું આગમન થયું હતું? જો મિત્રો તમે વાંચ્યું હશે તો તમે જાણો છો કે અંગ્રેજો, ફ્રેન્ચ, વલંદાઓ, ફિરંગીઓ અને ડેનિશ, આ બધી જ પ્રજા ભારતની અંદર આવેલી છે. એટલે રાઇટ આન્સર છે મિત્રો 1, 2, 3, 4 અને 5.
સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. એક, આ સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ મોહેન્જો દડામાંથી મળી આવેલા છે, તો આ વિધાન મીઠું ખોટું છે. લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું બંદર છે. 84માં 2, 3 અને 4 પહેલું વિધાન ખોટું છે. બીજું, ત્રીજું અને ચોથું, મોહેન્જોદડો પાકિસ્તાનમાં છે, હા. ધોરાવીરા ગુજરાતમાં છે, હા. અને લોથલ સિંધુ ખીણનું છે, હા. તો પહેલું વિધાન ખોટું છે. તો રાઈટ આન્સર છે મિત્રો બીજું, 2, 3 અને 4. 85મો પ્રશ્ન છે મિત્રો, પાછા ફરતા મોસમી પવનો કયા કયા રાજ્યોમાં વરસાદ આપે છે? તો તમિલનાડુ અને આંધ્રપ્રદેશ. તો રાઈટ આન્સર છે મિત્રો ફક્ત 2 અને 3. 86મો પ્રશ્ન જોશું મિત્રો, ભારતમાં રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. ફરીથી મિત્રો 86મો પ્રશ્ન આપણે જોઈશું કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિમાં નીચેના વિધાનોને ધ્યાનમાં લો, તો કયા વિધાનો સાચા છે? તો રાઈટ આન્સર છે મિત્રો ડી, સંસદ સભ્ય તથા વિધાનસભા રાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે. સાચું, સંસદ સભ્ય રાષ્ટ્રપતિની ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે અને તેને 5 વર્ષે કરવામાં આવે છે. તો 3 અને 3 વિધાનો સાચા છે. તો રાઈટ આન્સર છે ડી. 87મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ શૈલી ગુજરાત સાથે સંકળાયેલી છે? તો વાગરલ અને પીઠોરા શૈલી. ઉપરના 2 ખોટા છે. તો રાઈટ આન્સર છે મિત્રો ત્રીજો અને ચોથો, એટલે કે ડી ઓપ્શન. 88મો, બ્રિટિશ અમલ દરમિયાન પશ્ચિમી વિચારસરણીના કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો હતો? તો મિત્રો એ પહેલાં આપણા દેશમાં સાંપ્રદાયિકતા જેવો કોઈ શબ્દ જ ન હતો. બિન સાંપ્રદાયિકતા, માનવતાવાદ, સમાનતાવાદ. તો તમે 3 ઓપ્શન છે એ મિત્રો સાચા છે. 89મો પ્રશ્ન જોઈશું મિત્રો, પુનઃ પ્રાપ્ય એટલે કે ફરીથી પ્રાપ્ત ન થઈ શકતા હોય તેવું સંસાધન કયું છે? મિત્રો તો કુદરતી વાયુ અને અશ્મિબર્તન ફરીથી પ્રાપ્ત થઈ શકતા નથી. સૂર્યપ્રકાશ અને હવા બંને ફરીથી મળી શકે છે. તો તમે જોઈ શકો છો ત્રીજો અને ચોથો એ આપણો રાઈટ આન્સર છે. 90મો પ્રશ્ન જોઈશું મિત્રો, શહેરો અને જે તે રાજ્યોમાં આવેલા છે તે રાજ્યોના તમે જોડકા જોડો. તો 90મા પ્રશ્નમાં જોઈશું મિત્રો કે મૈસૂર કર્ણાટકમાં આવેલું છે, રાઈટ આન્સર છે. કન્યાકુમારી કેરળ, તો તમે જોઈ શકો છો કન્યાકુમારી છેક દક્ષિણમાં છે અને કેરળ સાઈડમાં આવી જાય છે. તો ખોટું. કોણાર્ક આંધ્રપ્રદેશમાં, ખોટું. અને ચોથું મદુરાઈ છે, તમિલનાડુની અંદર આવેલું છે. તો રાઈટ આન્સર છે એટલે કે પહેલું અને ચોથું. તો ઓપ્શન છે મિત્રો બી, એ આપણો રાઈટ આન્સર છે. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 12 ગણી છે. વર્ષ પછી પિતાની ઉંમર 21 કરતાં 2 ગણી થશે. તો આજે પિતાની ઉંમર કેટલી હશે? તો રાઈટ આન્સર છે મિત્રો 24. ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપડાએ કઈ રમતમાં સુવર્ણ ચંદ્રક જીત્યો? તો આ મિત્રો આવડે એવો જ છે, ભાલા ફેંક એટલે કે બરછી ફેંક. પ્રશ્ન જોશું મિત્રો, ભારતમાં અંગ્રેજોએ કઈ મહેસૂલ પદ્ધતિ અમલ મૂકી લેતી? કાયમી જમાબંધી, હા. રૈયતવારી, હા. મહાલવારી, હા. જપ્તી, તો ના. તો રાઈટ આન્સર છે પહેલો, બીજો અને ત્રીજો. તો રાઈટ આન્સર છે મિત્રો સી. વેદો વિશેના ધ્યાનમાં લા વિધાનો. 5 વેદો છે મિત્રો, ના. ઋગ્વેદ પ્રાચીન ગ્રંથ છે, હા. સંસ્કૃત ભાષામાં, હા. એટલે કે બીજું અને ત્રીજું સાચું છે. તો ઓપ્શન આવશે મિત્રો એ, મેંગ્રુવ જંગલો વિશેના. તો મિત્રો અહીંયા ચોથા નંબરનો જે ઓપ્શન છે એની અંદર એવું લખેલું છે આપણા પાઠ્યપુસ્તકની અંદર કે આ પ્રકારના જંગલોના વૃક્ષો ઊંચા હોય છે. અને અહીંયા શબ્દ વાપરેલો છે મિત્રો ખૂબ જ, એટલે આ વિધાન સાચું પણ હોઈ શકે અને ખરું પણ હોઈ શકે. એટલે અહીંયા જે 2 પ્રશ્નો છે, પહેલો બીજું ત્રીજું, અને એટલે કે આ બંનેના જે ઓપ્શન છે એમાં સી પણ સાચું આપી શકે છે અને ડી પણ આપી શકે છે. જો ઊંચામાંની અંદર જો તો એવો ખૂબ ઊંચા લઈ જશે તો આન્સર આવશે ખાલી સી. પણ જો એ ઊંચા અને ખૂબ ઊંચા બંને સમાન લેશે તો રાઈટ આન્સર આવશે ડી. તો એ મિત્રો જ્યારે પ્રોવિઝનલ આન્સર કી આવશે ત્યારે આપણને ખબર પડશે. રચના અને રચયતા જોડા. તો મિત્રો અહીંયા જે ચંદ્ર બરડાય છે એમને પૃથ્વીરાજ રાસો લખ્યું છે. તો તમે અહીંયા મિત્રો જોઈ શકો છો કે આની અંદર 4 ક્યાં આવે છે? તો અહીંયા 1 છે 1 છે 4 છે. તો અહીંયા મિત્રો છે 4. તો આ મિત્રો જે આપણું વિધાન છે તે સાચું છે. ગોવા મુક્તિ આંદોલન કોની સામે? તો મિત્રો તમે જાણી શકો છો કે ભારત દેશ આઝાદ થયા પછી ફિરંગીઓની સામે આંદોલન કરવામાં આવેલું હતું. પંચાયતી રાજ એટલે સંતાનો વિકેન્દ્રીકરણ. શરીરનું સૌથી મોટું અંગ કયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો ચામડી. જોડકા જોડો. બંદરો અને રાજ્ય વચ્ચેના મિત્રો જોડકા જોડવાના છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે કોચીન એ કેરળની અંદર આવેલું છે. પારાદીપ છે એ ઓરિસ્સાની અંદર છે. મેંગ્લોર છે એ કર્ણાટકની અંદર છે. અને વિશાખાપટ્ટનમ છે એ આંધ્રપ્રદેશમાં. એટલે રાઈટ આન્સર છે મિત્રો ડી. તો આ હતું મિત્રો આપણો આજે લેવાયેલ પોલીસ કોન્સ્ટેબલનું પેપર સોલ્યુશન. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ તમારા બીજા મિત્રોને પણ શેર કરો. નમસ્કાર. જય હિન્દ. જય ભારત.